જેતપુર તાલુકાના બાવા પીપળિયા ગામમાં એક પુત્રએ તેની ભૂત માતાને મોતને ઘાટ ઉતારી દીધી. શું છે ઘટના? કોણ છે હત્યારો પુત્ર? શા માટે કરી માતાની હત્યા? જોઈએ આ રિપોર્ટમાં. ટીવી સ્ક્રીન ઉપર જોવા મળતો આ છે જેતપુરના બાવા પીપળિયા ગામનો રહેવાસી અનુભાઈ નાનજીભાઈ માથાસુરિયા અને તેણે તેમની માતાની હત્યા કરી નાખી છે. બે દિવસ પહેલાં રાત્રે તેમણે તેની માતાને લાકડાના ધોકા વડે માથાના ભાગે ઘા માર્યો અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની માતા ચંપાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેતપુર પોલીસે ચંપાબેનના દીકરા અનુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શું છે ઘટના? શા માટે એક દીકરાએ માતાને મારી મોતને ઘાટ ઉતારી? બે દિવસ પહેલાં રાત્રિની ઘટના છે. એવું કંઈક બન્યું અને દીકરો અનુ તેની માતા ચંપાબેનને ધોકા વડે માર મારવા લાગ્યો અને તે ભૂલી ગયો હતો કે તેની માતાને માર મારી રહ્યો છે. તે એક રાક્ષસ બની ગયો હતો. અનુનું રાક્ષસ બનવા પાછળ કોઈ મોટું કારણ ન હતું, તો માત્ર તેની માતાની એક નાની એવી ટકોર હતી. ઘટનાની રાત્રે નારાધામ અનુનો દીકરો અને બાળકો મોડે સુધી ટીવી જોઈ રહ્યા હતા અને મોડી રાત જેવું થઈ ગયું હતું ત્યારે સતત ટીવી જોતા પૌત્રને ટીવી બંધ કરવા કહ્યું કે બહુ મોડી રાત થઈ ગઈ છે અને ટીવીનો અવાજ બંધ કરી સૂઈ જાવ. માતા ચંપાબેન જ્યારે પૌત્રને ટીવી બંધ કરવા જેવી બાબતને લઈને ગુસ્સે ભરાયેલ અનુએ ધોકા વડે માતાને ફટકારી અને પ્રથમ ગંભીર ઘાયલ અને ત્યારબાદ મોત નિપજ્યું હતું. કોણ છે હત્યારો પુત્ર? અનુ નાનજીભાઈ માથાસુરિયા જેતપુર તાલુકાના બાવા પીપળિયા ગામમાં રહે છે અને તે બે સંતાનોના પિતા છે. એક પુત્ર અને એક પુત્રીનો પિતા છે, સાથે તેની માતા પણ રહે છે. આખું કુટુંબ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. હત્યારો પુત્ર અનુને લઈને એક પરિવારનો મારો વિખાઈ ગયો છે, જેમાં બે બાળકો અને પિતાની છત્રછાયા ગુમાવી છે અને પુત્ર અનુ માતાની હત્યા માટે જેલમાં જવું પડ્યું છે. સામાજિક અધઃપતન. હાલની પરિસ્થિતિમાં રોજે રોજ એવા સમાચાર આવી રહ્યા છે જેમાં એક બાપના દીકરી ઉપર અત્યાચાર, પત્નીનો પતિ ઉપર અત્યાચાર, પતિની પત્નીની હત્યા અને હવે એક પુત્રના હાથે માતાની હત્યા. રોજે રોજ બનતી આવી ઘટના એ સમાજ માટે લાલબત્તી સમાન છે, જે બતાવે છે કે સમાજ અધઃપતન તરફ જઈ રહ્યો છે, ત્યારે આપણી સમાજ વ્યવસ્થામાં ધરખમ ફેરફારની જરૂર છે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. બે દિવસ પહેલાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના જે એક બાવા પીપળિયા ગામ છે ત્યાં સાંજના સમયમાં ત્યાં એક બનાવ બનેલ હતો, જેમાં જે એક પુત્ર છે એમની જે માતા છે એમને જે છે માર મારેલ હતો. બનાવનો કારણ જે છે મૂળ એવું છે કે જે આરોપી છે જેનું નામ અનુભાઈ નાનજીભાઈ માથાસુરિયા છે, એ એમની માતાને જે છે એમની માતા જો છે જ્યારે આરોપીના છોકરા વગેરે જે ટીવી જોતા હોય અને લાંબી સમય તો જોતા હોય તો એને ઠપકો આપેલ હતો. આનો જે છે ખાર રાખીને જે આરોપી છે એમની માતાને જે છે માર મારેલ હતો અને જ્યારે બનાવ બનેલ ત્યારે પ્રાથમિક રીતે અમારા તરફથી બનાવના લગતા જે છે IPC કલમ 307 અને જુદી કલમો હેઠળ જે છે ગુનો દાખલ કરવામાં આવેલ હતો. પછી ઈજા જે છે ઈજાનો અસર વધારે હતો એટલે જે ભોગ બનનાર હતા એમને સારવાર દરમિયાન જે છે એમનું મૃત્યુ નિપજાવેલ હતું. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇટ એડ્રેસ
વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.